વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિપેરેશન જોઈતી એરાઇલ એલાઇડની. એ સિવાય આપણે જોયું કેમિકલ રિએક્શન, ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ રિએક્શન આપણે જોઈતી. હવે એના પછી છે ઇલિમિનેશન એડિશન મિકેનિઝમ, કેની જોવાની છે? તો કે બેન્ઝાઇન મિકેનિઝમ. હવે બેન્ઝાઇન શું છે? તો બેન્ઝાઇન છે એ ઇન્ટરમિડિયેટ છે, અનસ્ટેબલ ઇન્ટરમિડિયેટ બને છે, અને એ અનસ્ટેબલ ઇન્ટરમિડિયેટ માંથી આપણને જે પ્રોડક્ટ જોઈએ છે એમ મળે છે. હવે રિએક્શન આપણે જોઈએ તો રિએક્શન છે બ્રોમોબેન્ઝીનની. જ્યારે ખાસ આ એમપી છે, એક્ઝામમાં ઘણી વાર પૂછાઈ ગયેલું છે, બ્રોમોબેન્ઝીનની રિએક્શન કેની સાથે કરવામાં આવે છે? NaNH2 ન્યુક્લિયોફાઇલ સાથે. કેટલા ટેમ્પરેચરે? -30°C. કેની હાજરીમાં? લિક્વિડ એમોનિયા. NaNH2 જેને સોડા માઇલ્ડ તરીકે આપણે ઓળખીએ છીએ, સોડા માઇલ્ડ. સોડા લાઈમ અને સોડા માઇલ્ડ આ બે અલગ છે, એટલે ખાસ યાદ રાખજો. તો બ્રોમોબેન્ઝીન ની રિએક્શન સોડા માઇલ્ડ સાથે કરવામાં આવે છે. કેની પ્રેઝન્સમાં? લિક્વિડ એમોનિયા. અને કેટલા ટેમ્પરેચર? -30°C. જ્યારે આની રિએક્શન કરી છે ત્યારે આપણને પ્રોડક્ટ તરીકે શું મળે છે? પ્રોડક્ટ તરીકે આપણને ખબર છે બીઆર દૂર થાય છે, એની જગ્યાએ કોણ આવી જાય છે? NH2. ન્યુક્લિયોફાઇલ NH2 આની સાથે જોડાય છે, તો આપણને પ્રોડક્ટ કઈ મળે છે? એનિલીન. તો આમાં આપણને એ ક્વેશ્ચન થાય કે આમાં બેન્ઝેન ક્યાં આવે છે? તો એટલા માટે જ આ એમપી છે કે આ રિએક્શન જ્યારે થાય છે ત્યારે જ્યારે આપણને વચ્ચે એક ઇન્ટરમિડિયેટ બને છે. ઇન્ટરમિડિયેટ કયો બને છે? બેન્ઝેન. આ બેન્ઝેન ઇન્ટરમિડિયેટને કારણે આ રિએક્શન આપણે એની મિકેનિઝમ ખાસ જોવાની છે. તો આની બે સ્ટેપમાં આપણે જોઈએ. પહેલું સ્ટેપ છે એ ઇલિમિનેટ સ્ટેપ છે, ઇલિમિનેશન. કેનું ઇલિમિનેશન થાય છે? તો બેન્ઝા ઇન્ટરમિડિયેટ બને છે ત્યારે H+ નું NH2 સાથે શું થાય છે? ઇલિમિનેશન થાય છે. ઇલિમિનેશન. તો ઇલિમિનેશન જોઈએ. હવે અહીંયા ખબર છે આપણી પાસે હાઇડ્રોજન છે. આની જ્યારે તમે રિએક્શન સોડા માઇડ સાથે કરો છો, સોડા માઇડ એટલે NH2-, ત્યારે શું થાય છે? તો કે અહીંયાથી આપણી પાસે હાઇડ્રોજન છે એ શું થાય છે? દૂર થાય છે. હાઇડ્રોજન શું થાય છે? દૂર. હાઇડ્રોજન દૂર થાય, H+ કેની સાથે જોડાશે? NH2 સાથે. શું બનાવશે? NH3 બનાવશે. રેડી? શું બનાવે છે અહીં આપણી પાસે? પેલા અહીંથી H+ દૂર થાય છે. તો H+ દૂર થાય છે. એ સિવાય આ બે બે ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? આ કાર્બન. હવે આ કાર્બન બંને ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખે, બંને પોતાની પાસે રાખે છે. અહીંથી H+ દૂર થાય છે, તો અહીંથી આપણી પાસે શું દૂર થાય છે? Br-. આ બે બે ઇલેક્ટ્રોન લઈને કોણ છૂટું પડે છે? Br. તો અહીં શું બને છે આપણી પાસે? અહીં જો અહીંથી આ ઇલેક્ટ્રોન અહીં આ કાર્બન પાસે રેડી, આ કાર્બન પાસે હશે તો શું થાય છે? તો કે આ બે બે ઇલેક્ટ્રોન બ્રોમિન લઈ જાય છે, ખાલી NH2 ની પ્રેઝન્સમાં NH3 બની જશે. ખાસ યાદ રાખજો, H+ કોણ લઈ લેશે? આ NH2. આ બે બે ઇલેક્ટ્રોન છે આ અને આની વચ્ચે શું બનાવશે? બોન્ડ ક્રિએટ કરશે. શું કરશે? બોન્ડ ક્રિએટ. તો શું બનશે? અહીંયા ઓલરેડી આપણી પાસે ડબલ બોન્ડ તો છે જ. અહીંયા બંને ઇલેક્ટ્રોન અહીં કયો બોન્ડ બનાવશે? પાઈ બોન્ડ બનાવશે.
અહીંથી 2 અડ દૂર થઈ જાય છે, બાકીનું હતું એમ રૂમ આપણી પાસે. રેડી? તો હવે અહીંથી જ્યારે આપણી પાસે 2 અડ દૂર થાય છે, બંને ઇલેક્ટ્રોન શું થાય છે, પોતાની સાથે લઈ જાય. તો આ જે બને છે એને જ આપણે શું કહી છે, બેન્ઝીન. બેન્ઝાઇન કહી છે. શું કહી છે? બેન્ઝાઇન ઇન્ટરમીડિયટ, જે હાઈલી અનસ્ટેબલ છે. કેવો છે? હાઈલી અનસ્ટેબલ. હવે અનસ્ટેબલ હે એટલે તરત જ આ પાઈ બોન્ડ થી શું થશે, બ્રેક થશે. પાઈ બોન્ડ છે એ શું થાય છે, બ્રેક થાય છે. બ્રેક થશે એટલે આ બંને ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે, આ જગ્યાએ. આ કાર્બન ઉપર બંને ઇલેક્ટ્રોન આવી જશે. હવે એ ઇલેક્ટ્રોન આવી જશે તો સ્ટેપ નંબર 2 એ છે એડિશન. કેનું એડિશન થશે? તો આ કેની પ્રેઝન્સમાં આપણે રિએક્શન કરી છે, NH2 ની. કેની હાજરીમાં? NH3 ની હાજરીમાં આપણે રિએક્શન કરી છે. તો જ્યારે આની NH2 ની પ્રેઝન્સમાં રિએક્શન થાય છે, સોડામાઇડ ની પ્રેઝન્સમાં, અહીંથી પાઈ બોન્ડ બ્રેક થશે, કારણ કે અનસ્ટેબલ છે, હજી રહી નહીં શકે. તો અહીંથી પાઈ બોન્ડ બ્રેક થશે તો અહીં બંને ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ આવશે. અહીં કયો ચાર્જ આવશે આપણી પાસે? પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ આવશે તો અહીંયા એની સાથે કોણ આવશે, અહીંયા કોણ એટેક કરશે, NH2. NH2 એટેક કરશે તો અહીં શું બનશે આપણી પાસે, અહીં આપણી પાસે શું આવી જશે, NH2 તો આવી ગયો. હવે અહીં કયો ચાર્જ હતો આપણી પાસે, પ્લસ, તો એ સોરી માઇનસ ચાર્જ છે. તો એ માઇનસ ચાર્જ NH3 અહીં માઇનસ ચાર્જ છે, પોતાના અનપેડ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ આપશે, માઇનસ. તો અહીં શું આવશે, તો અહીંથી પોતે પોતાના ઇલેક્ટ્રોન શું આપશે, નેગેટિવ ચાર્જ છે એટલા માટે એ જગ્યાએ છોડી, અહીં એમોનિયા NH3 જ જોડાશે. અહીં આપણે તો આની જે બેન્ઝેન ની જે રિએક્શન છે એ કેની સાથે પછી થશે, એમોનિયા સાથે. અહીં નેગેટિવ ચાર્જ આવશે, પાઈ બોન્ડ બ્રેક થશે, અહીં નેગેટિવ ચાર્જ થશે, અહીં પોઝિટિવ ચાર્જ આવશે. રેડી? હવે ઇલેક્ટ્રોન ની અહીંયા આપણી પાસે શું છે, કેને ઇલેક્ટ્રોન ની જરૂર છે, અહીંયા તો અહીં ઇલેક્ટ્રોન જોડાશે, શું બનાવશે, તો અહીં આ બંને ઇલેક્ટ્રોન અહીં જોડાશે. રેડી? NH3. તો અહીં કાર્બન ઉપર કયો, નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવશે, પ્લસ. અહીં નાઇટ્રોજન પ્લસ એટલા માટે અહીંથી પોતે હાઇડ્રોજન પાસેથી બંને ઇલેક્ટ્રોન લઈ લેશે. હાઇડ્રોજન H+ સ્વરૂપે છૂટો પડશે, કઈ જગ્યાએ જોડાશે, જ્યાં માઇનસ છે. તો હાઇડ્રોજન આ જગ્યાએ આવી જશે તો આપણને પ્રોડક્ટ કઈ મળશે, NH2. આ હાઇડ્રોજન H+ માઇનસ ની જરૂર છે તો એ આ જગ્યાએ એટેચ થશે. તો આ જે આપણી પાસે મિકેનિઝમ છે એને ઇલિમિનેશન એડિશન મિકેનિઝમ કહેવામાં આવે છે. આમાં સબસ્ટિટ્યુટ રિએક્શન છે, ન્યુક્લિયોફાઇલ છે, ઇલિમિનેશન થાય છે, એડિશન થાય છે. આ બધી જ રિએક્શન આપણને આની અંદર એક જ રિએક્શન ની અંદર જોવા મળે છે. બેન્ઝાઇન જે છે એ કેવું છે, અનસ્ટેબલ છે. ટ્રિપલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ કેવી રીતે ક્રિએટ થાય, તો ઇલિમિનેશન રિએક્શન જ્યારે થાય છે ત્યારે. રેડી? સેકન્ડ સ્ટેપમાં શું થાય છે, એડિશન. કેનું? એમોનિયાની રિએક્શન આની સાથે થાય છે અને NH2 જોડાય છે. તો આ જે છે એ આપણી પાસે છે બેન્ઝેન મિકેનિઝમ, જે ખાસ એક્ઝામમાં પૂછાય છે, ખાસ IMP છે આ. રેડી? તો આ ખાસ આપણે યાદ કરવાની છે. હવે બીજી કેટલીક આપણે રિએક્શન જોવાની છે. જેમ કે વુડ સ્પિટિંગ જોવાની છે, ઉલમાન રિએક્શન, ફિટિંગ રિએક્શન, આ બધી રિએક્શન આપણે જોવાની છે. 3 રિએક્શન જે આપણા માટે IMP છે, એક્ઝામમાં પૂછાઈ શકે.
એમાં આપણી પાસે પેલી છે વુડ્સ ફિટિંગ, વુડ્સ ફિટિંગ. તો વુડ્સ છે આપણી પાસે એરે આલ્કાઇલ એલાઇડમાં આવે અને ફિટિંગ છે એ એરાઇલ એલાઇડમાં, બંનેનું આપણી પાસે કોમ્બિનેશન એટલે કે વુડ્સ ફિટિંગ. વુડ્સ ફિટિંગ રિએક્શન કેની હાજરીમાં થાય, કેની પ્રેઝન્સમાં? તો આલ્કાઇલ એલાઇડ અને બીજો આપણે જે લેવાનો છે એ એરાઇલ એલાઇડ. ક્લોરોબેન્ઝીન અને મિથાઇલ ક્લોરાઇડની રિએક્શન કેની સાથે કરવાની છે? સોડિયમ સાથે. કેની સાથે? સોડિયમ સાથે. કેની પ્રેઝન્સમાં? ઇથરની પ્રેઝન્સમાં કરતા શું થાય છે? બે એને છે, બે અહીં આપણી પાસે સીએલ છે, શું થતું પડશે? એને સીએલ. તો હવે ખાલી શું વધ્યું, અહીંથી ક્લોરિન છૂટો પડ્યો તો એની સાથે કોણ જોડાઈ જશે? CH3. પ્રોડક્ટ આપણને કઈ મળશે? સોલ્યુટિન CH3. ટોલ્યુઇન પ્રોડક્ટ કઈ મળશે? ટોલ્યુઇન. તો આને વુડ્સ ફિટિંગ કહેવામાં આવે. એના પછી આપણે ફિટિંગ જોઈએ, ફિટિંગ રિએક્શન. તો ફિટિંગ રિએક્શન ની અંદર શું છે? તો અહીંયા આપણી પાસે વુડ્સ ફિટિંગ હોય. ફિટિંગ માટે ખાલી શું લેવાનું હોય? ક્લોરોબેન્ઝીન એરાઇલ એલાઇડ જ લેવાનું. પણ કેટલા મોલ લેવાના? તો કે 2 મોલ. કેની પ્રેઝન્સમાં? સોડિયમની પ્રેઝન્સમાં. ઇથર સેમ. ક્લોરિન કેટલા છે અહીંયા? 2 વાર. 2 સોડિયમ. શું છૂટું પડશે? 2 Na. તો હવે અહીંથી સીએલ દૂર થઈ ગયા, કેટલા ખાલી એરોમેટિક રિંગ હોય છે? 2 એરોમેટિક જોડાઈ ગયા છે. ડાયફિનાઇલ તમને પ્રોડક્ટ તરીકે મળશે. શું મળશે? ડાયફિનાઇલ બાયફિનાઇલ બાયફિનાઇલ પ્રોડક્ટ તરીકે મળશે, અથવા તો ડાયફિનાઇલ પણ તમે કહી શકો. બાયફિનાઇલ અથવા તો ડાયફિનાઇલ. રેડી? તો આ બે રિએક્શન છે, વુડ્સ ફિટિંગ અને ફિટિંગ રિએક્શન. એના પછી ત્રીજી છે આપણી પાસે ઉલમાન રિએક્શન. હવે ઉલમાન રિએક્શનમાં પણ આપણને ડાયફિનાઇલ જ મળે છે, પણ કેની સાથે રિએક્શન કરવાની છે? તો કે અહીં આપણે સોડિયમ લેતા હતા, અહીંયા શું લેવામાં આવે છે? કોપર લેવામાં આવે છે. ઉલમાન રિએક્શન. તો ઉલમાન રિએક્શન છે એ આયોડોબેન્ઝીન જ, પણ કેટલા મોલ આયોડોબેન્ઝીન? 2 મોલ. કેટલા કોપર લેવાના? તો કે 2 મોલ કોપર. આની તમે રિએક્શન કરો એટલે સેમ નિકલ. ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ તમને પ્રોડક્ટ તરીકે મળશે. રેડી? ફિટિંગ અને ઉલમાન બે સેમ જ. અહીંયા તમને કેની સાથે? ક્લોરોબેન્ઝીન હોય, આયોડોબેન્ઝીન. રેડી? તો 3 રિએક્શન છે, વુડ્સ ફિટિંગ, ફિટિંગ અને ઉલમાન રિએક્શન. વુડ્સ ફિટિંગમાં આલ્કાઇલ એલાઇડ અને એરાઇલ એલાઇડની સોડિયમ સાથે, ફિટિંગમાં ખાલી એરાઇલ એલાઇડ, ઉલમાનમાં એરાઇલ એલાઇડની કોપર સાથે. તો આપણી પાસે આટલી પ્રિપેરેશન હતી, આટલી આપણી પાસે કેમિકલ રિએક્શન હતી. કેની? એરાઇલ એલાઇડની. તો એરાઇલ એલાઇડમાંથી તમને આવી રીતે જુદી જુદી પ્રોડક્ટ મળશે. ખાસ IMP છે આ ચેપ્ટર, નાનું ચેપ્ટર છે અને ખાસ IMP છે. રેડી? તો આપણે આ ચેપ્ટરનો હવે લાસ્ટ ટોપિક આના પછી બાકી છે, એ ટોપિક છે આપણી પાસે રિલેટિવ રિએક્ટિવિટી ઓફ આલ્કાઇલ એરાઇલ એલાઇલિક વિનાઇલિક બેન્ઝાઇલિક હેલાઇડ. આની રિએક્ટિવિટી આપણે જોવાની છે. કેના માટે? તો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુટ રિએક્શન કેમાં ઇઝી છે, કેમાં રિએક્શન એ ફાસ્ટ થાય છે, કેમાં સ્લો થાય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી આપણે આ બેન્ઝેન મિકેનિઝમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખાસ આવડવી જોઈએ આ 3 રિએક્શન કે જે આપણને 2 માર્કમાં પૂછાઈ શકે. રેડી? રિલેટિવ રિએક્ટિવિટી ઓફ આલ્કાઇલ એલાઇલ બેન્ઝાઇલ વિનાઇલ એન્ડ એરાઇલ હેલાઇડ ટુવર્ડ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુટ રિએક્શન. એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુટ રિએક્શન છે એ કેની સાથે ઝડપથી થાય છે અને કેની સાથે એમ કે
ઝડપથી થતી નથી. એ સિવાય આપણે જોઈ શકીએ કે આમાંથી કેની સાથે ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ રિએક્શન છે, એની રિએક્ટિવિટી હાઈ છે. તો આમાંથી આપણે જોઈએ તો ખાસ ધ્યાન રાખવાનું છે આલ્કાઇલ હેલાઇડ, બેન્ઝેલિક હેલાઇડ અને એલાઇલિક હેલાઇડ. આની રિએક્ટિવિટી ન્યુક્લિયોફાઇલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુટ માટે હાઈ છે. શા માટે એ આપણે જોઈએ. આલ્કાઇલ હેલાઇડ શું એટલે શું? તો ચેનમાં આપણને ખબર છે આલ્કાઇલ હેલાઇડ, અને આપણે આલ્કાઇલ હેલાઇડ કહી છે ચેનમાં કાર્બન સાથે હેલોજન જોડાયેલો તો આલ્કાઇલ હેલાઇડ. એલાઇલ હેલાઇડ એટલે એરોમેટિક રિંગમાં ડાયરેક્ટ અટેચ હોય તો. અને બેન્ઝેલિક હેલાઇડ એટલે શું? તો કે સાઇડ ચેનમાં જે આપણે જોયું તો બેન્ઝેલિક હેલાઇડ, અથવા તો આને તમે એરાઇલ આલ્કાઇલ હેલાઇડ પણ આપણે કીધું છે. વિનાઇલ હેલાઇડ એટલે શું? તો કે હેલોજન સાથેનો જે કાર્બન અટેચ છે એ ડબલ બોન્ડથી જોડાયેલો હોવો જોઈએ એના પછીના કાર્બન સાથે, તો એને વિનાઇલ કહેવામાં આવે. અને એલાઇલિક એટલે શું? તો કે હેલોજન સાથેનો કાર્બન ને એના પછીનો જે કાર્બન છે એ ડબલ બોન્ડથી અટેચ હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે. આની રિએક્ટિવિટી આપણે જોયું કે એરાઇલ હેલાઇડ છે અને વિનાઇલ હેલાઇડ, આ બે ની રિએક્ટિવિટી કેવી છે? સાવ ઓછી છે ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ માટે. શા માટે? તો એના માટે એના રેઝોનન્સ સ્ટ્રક્ચર, રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં આપણને ખબર છે કાર્બન અને ક્લોરિન વચ્ચે શું આવે છે? પાર્શિયલી ડબલ બોન્ડ આવે છે. પાર્શિયલી કેવો બોન્ડ આવે છે? ડબલ બોન્ડ. તો આ ડબલ બોન્ડ નું આપણને બીજું કારણ જો ન ખબર હોય તો અહીં જે આપણી પાસે ક્લોરિનમાં જે અનપેડ ઇલેક્ટ્રોન છે એ પી ઓર્બિટલના ઇલેક્ટ્રોન, અને કાર્બનની અહીં જે આપણી પાસે વેલેન્સ છે આ બે નું ઓવરલેપ થઈ જાય છે અને અહીં કયો બોન્ડ બને છે? પાર્શિયલી પાઈ બોન્ડ બને છે. એવો જ તમને આમાં જોવા મળશે કે એમાં વિનાઇલ હેલાઇડની અંદર. તો આ વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ આની જે રિએક્ટિવિટી કેવી છે? ઓછી. જ્યારે આમાં તમને એવું જોવા મળતું નથી. શા માટે નથી જોવા મળતું? તો એલાઇલિક હેલાઇડ છે એમાં તમને રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે. રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને જ્યારે જોવા મળે છે ત્યારે આ ડબલ બોન્ડ છે અહીંથી તમે હેલોજનને દૂર કરો તો અહીંયા તમને આવી રીતે પણ જોવા મળશે. અહીં પ્લસ ચાર્જ આવશે, આનો રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને શું મળશે? તો અહીંયા કયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હશે? આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. તો આના રેઝોનન્સ સ્ટ્રક્ચર એટલે કે આ સ્ટેબલ છે. સ્ટેબલ છે એટલે આની સાથે ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ રિએક્શન ઇઝી થાય છે. એવી જ રીતે બેન્ઝેલિક હેલાઇડમાં, તો બેન્ઝેલિક અને એલાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડની ટૂંકમાં આપણી પાસે કહી શકાય કે એની રિએક્ટિવિટી કેવી છે? તો કે આ ત્રણેયની રિએક્ટિવિટી આવે છે. હવે આપણે એ ધ્યાન રાખવાનું છે કે વિનાઇલ હેલાઇડ અને એરાઇલ આલ્કાઇલ હેલાઇડ આ બે માંથી કેનો બોન્ડ સ્ટ્રોંગ છે? તો આપણને ખબર પડવી જોઈએ વિનાઇલ હેલાઇડ નો જે બોન્ડ છે એ કેવો છે આપણી પાસે સ્ટ્રોંગ, કારણ કે આમાંય પાર્શિયલી ડબલ બોન્ડ બને છે. કારણ કે ક્લોરિન છે એના અનપેડ ઇલેક્ટ્રોન અને આની જે ઓર્બિટલ છે એ બે નું ઓવરલેપિંગ થાય છે. કેની જેમ? એરાઇલ હેલાઇડની જેમ. જેથી વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ આ બંને એની રિએક્ટિવિટી ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ રિએક્શન માટે કેવી છે? સ્લો છે, રિએક્ટિવિટી ઓછી છે. જ્યારે આલ્કાઇલ હેલાઇડ બેન્ઝેલિક હેલાઇડ અને એલાઇલિક હેલાઇડની રિએક્ટિવિટી કેવી છે? હાઈ છે. તો આ એના કારણો આપણે ખાસ ધ્યાન રાખવાના છે, આપણને એક્ઝામમાં પૂછી શકે. રેડી? આમાં નથી એનું કારણ શું છે? આમાં બધામાં આપણે યાદ રાખવાનું કે કાર્બનની વિકેન્ટ ઓર્બિટલ છે અને જેની આની ભરેલી ઓર્બિટલ છે ફિલ્ડ ઓર્બિટલ, આ બંને ઓવરલેપિંગ થઈને પાઈ બોન્ડ બનાવે છે. પોતાના ઇલેક્ટ્રોન અહીં આપીને પાઈ બોન્ડ બનાવે છે. જ્યારે એલાઇલિક અને બેન્ઝેલિકમાં કાર્બન પાસે વેકેન્ટ ઓર્બિટલ નથી, ટૂંકમાં વેકેન્ટ ઓર્બિટલ નથી. આ કેવી છે? પૂરેપૂરી ભરાયેલી છે. ભરાયેલી છે માટે આ હેલોજન પોતાના ઇલેક્ટ્રોન આપી શકતો નથી. ન આપે તો પાઈ બોન્ડ બનતો નથી બેન્ઝેલિક અને એલાઇલિક. તેથી શું થાય છે? તો તેથી એની રિએક્ટિવિટી ન્યુક્લિયોફાઇલિક સબસ્ટિટ્યુટ રિએક્શન માટે હાઈ છે, જ્યારે આની રિએક્ટિવિટી હાઈ છે નહીં. તો એરાઇલ બેન્ઝેલ અને એલાઇલિક માટે હાઈ છે, જ્યારે આ બે માટે રિએક્ટિવિટી કેવી છે? સ્લો.
તો આજ આપણે જોવાનું તો આ ચેપ્ટર ની અંદર આઈયુપીએસી નામ નોમેનક્લેચર, એની પ્રિપેરેશન, એની કેમિકલ પ્રોપર્ટી, કેમિકલ રિએક્શન અને રિએક્ટિવિટી. તો આ ચેપ્ટર અહીંયા આપણું ટૂંકમાં એન્ડ થાય છે, પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે જોશું આલ્કોહોલ ફિનોલ ઇથર. રેડી? ત્યાં સુધી આ ચેપ્ટરનું રિવિઝન કરો. થેન્ક યુ. Thank you.